ઉત્તરાયણના પર્વની અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં નાના બાળકોથી લઈને તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દર વર્ષે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે લોકોના તહેવારોને લઈને ઉત્સાહ થોડો ઘટ્યો છે। પરંતુ ઉત્તરાયણના પર્વને હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે ત્યારે લોકોના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે। પતંગ બજાર સહિત ચિકનની દુકાનોમાં પણ લોકોની ભીડ જામવા લાગી છે। બીજી તરફ જીવદયા પ્રેમીઓ પણ પક્ષીઓને બચાવવા માટે નવતર પ્રયાસો કરી રહ્યા છે, જેથી ખૂબ જ ઓછા સમયમાં પક્ષીઓના જીવ બચાવી શકાય। તો આવો જોઈએ નિર્માણ ન્યૂઝનો ઉત્તરાયણને લઈને આ ખાસ અહેવાલ। કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પગલે આ વર્ષે પતંગના કારીગરો અગાઉથી દર વર્ષની જેમ તૈયારી કરી શક્યા ન હતા। તો બીજી તરફ પતંગના કાચા માલ જેવા કે પતંગની સળીનો ભાવ વધ્યો છે, જેથી પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો। પતંગ બજારમાં દર વર્ષની સરખામણીએ શરૂઆતના દિવસોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સરકાર દ્વારા ઉત્તરાયણને લઈને જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી તેને લઈને હવે હોલસેલ અને રિટેલ બજારોમાં ગ્રાહકોની ભીડ જામવા લાગી છે, જેથી વેપારીઓ અને ગ્રાહકોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતે ઉત્તરાયણનો માહોલ સરકારનો જે નિયમ આવ્યો એ પછી સારું છે, ગ્રાહકી હોલસેલમાં સારી છે, રિટેલ બી સારી ગ્રાહકી ખુલી ગઈ છે, 50% માલ બનવાના હિસાબે માલની અછત બી છે। આ ફિરકી છે, પતંગ છે, એમાં ભાવ બી વધારો થઈ ગયો છે માલ ઓછો બનવાના હિસાબે। જે આપણો તહેવાર છે એટલે ખરીદી તો જે કરવાના જ છે, જે દર વર્ષે 3000 લેતા હોય 2500 2000 એમનું બજેટ રાખીને લે, પણ ખરીદી તો બધા કરવાના જ છે। હા, અને અમે અહીંયા ઉત્તરાયણની ખરીદારી કરવા આવ્યા છીએ, અને તમે જોઈ રહ્યા છો અમે બહુ બધી પતંગ લીધી છે, અને રોજ હંમેશાની જેમ આ વખતે પણ અમે બહુ ધૂમધામથી ઉત્તરાયણ ઉજવવાના છીએ, અને આ સરકાર દ્વારા નિયમ પાડેલો છે કે અને ચાઇના દોરી પર બેન લાગેલો છે એટલે અમે ચાઇના દોરી નહીં વાપરીએ અને રંગાયેલી દોરી જ વાપરવાના છીએ, અને અમે આ જોઈ રહ્યા તમે બહુ બધી તૈયારી કરેલી છે। હા, વાંધો નહીં, નહીં વગાડશું, ઓછો ઓછો વગાડશું, ખાલી પોતાને ધાવે હમણાં એટલું વગાડશું, પણ સેલિબ્રેટ તો કરવું પડશે હવે। હા, મજા કરજો, પણ નિયમોને પાલન કરશો, તમદાર સ્પીકર એટલે જોશથી નહીં વગાડીએ, આજુબાજુ ધાબા હમણાં બસ એટલું રાખીશું, અને ચાઇના દોરી યુઝ નહીં કરવી બસ એવું। ઉત્તરાયણના પર્વમાં લોકો ધાબા પર ચડીને પતંગ ચગાવવાની સાથે સાથે ચીકી, લાડુ અને શેરડીની મજા માણતા હોય છે, ત્યારે આ વર્ષે પતંગ બજારોની સાથે સાથે ચીકીની દુકાનોમાં પણ લોકોની ભીડ જામતી હોય છે। કારણ કે ઉત્તરાયણનો પર્વ શિયાળામાં આવે છે, અને શિયાળામાં તલની ચીકી, સિંગની ચીકી ખાવાથી પૌષ્ટિક તત્વો મળે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે કેટલાય લોકો બહારની વસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે, ત્યારે ચીકીના વેપારમાં આ વર્ષે 30% જેટલો ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે। ખરીદીનો માહોલ અત્યારે હાલ ઓલઓવર 30% ઓછો છે દર વર્ષ કરતાં। સિંગ અને તલ અને ગોળ પ્રાકૃતિક ઘરમાં હોવાથી દરેક વસ્તુ શરીર માટે સારી હોય છે, એમાં ખાસ ચીકી અત્યારે હાલ પંજાબી એમાં સૂંઠ અને ગરમ મસાલા સાથે બનેલ છે। ઉત્તરાયણના દિવસે ચીકી, તલની ચીકી, રાજકડા રોટલા લાડુ અને એક મમરાના લાડુનું ખાસ મહત્ત્વ આવે છે, એની અંદર એક પુણ્યદાનનો પ્રોગ્રામ છે, અને શિયાળો હોય તો એ પૌષ્ટિકતા માટે પણ એ ચીકી બહુ ઉપયોગી હોય છે। આ વખતે કોરોનાના મહામારીની અંદર અમે બધા પણ એનો ભોગ બનેલા છીએ, તો આ વખતે ઉત્તરાયણ અમે શાંતિથી કરવાના છીએ, પરિવારના એકાદ સભ્ય ધાબા ઉપર જઈશું અને ઉત્તરાયણમાં ખાલી જોઈ અને પતંગ ચગાવીને નીચે આવી જઈશું, પછી અમારા બીજા સભ્યોને અમે મોકલીશું, અને હું પણ અમારી સોસાયટીનો ચેરમેન છું, આ બધું અમે કોરોનાને સરકારની માન્યની ગાઈડલાઈન છે અમે પાલન કરાવવા પ્રયત્ન કરશું। ઉત્તરાયણના પર્વને કેટલાક લોકો પુણ્ય અને સેવાનો પર્વ પણ માનતા હોય છે। આપણે સૌ એકબીજાની પતંગો કાપવા માટે પાક્કો માંજો બજારમાંથી લાવીએ છીએ, પરંતુ તેના કારણે આકાશમાં ઉડતા પક્ષીઓ ઘવાય છે, તો કેટલાક પક્ષીઓના મૃત્યુ પણ થઈ જતા હોય છે, જેને લઈને જીવદયા પ્રેમીઓ દ્વારા આવા પક્ષીઓની સારવાર કરીને તેમને બચાવવામાં આવે છે। ત્યારે આ વર્ષે અમદાવાદના મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા અનોખું ડ્રોન બનાવવામાં આવ્યું છે। આ ડ્રોનમાં હીટર સિસ્ટમ મૂકવામાં આવી છે, જેના કારણે ફસાયેલા પક્ષીને તુરંત જ બચાવી શકાશે। ઉત્તરાયણ નજીક છે ત્યારે પક્ષીઓને બચાવવા માટે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે, નવતર પ્રયોગ એક કરવામાં આવ્યો છે સંસ્થા દ્વારા પક્ષીને બચાવવા, જે ડ્રોન છે ડ્રોનની આગળ એક જે કહી શકાય કે પ્લેટ રાખવામાં આવી છે, અને તેને લઈને જે કહી શકાય કે પક્ષીને બચાવી શકાય તે માટેની વ્યવસ્થા કરવાની છે। ખાસ ઉત્તરાયણને લઈને આપના દ્વારા કયો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આપનું નામ શું છે ને આપ શું કહેશો?
મારું નામ મનોજ ભાવસાર છે. અમદાવાદ સિટીમાં રહું છું અને મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન કરીને અમારું જે એનજીઓ છે તેના થકી કામ કરીએ છીએ. અત્યારે અમે જે ફાયર બીની જે અમુક જગ્યાએ પ્રોબ્લેમ થતો હતો કે પક્ષી ઉતારી નહોતા શકતા, તેના માટે ખાસ પ્રકારનું ડ્રોન ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યું છે, જેના થકી અમે હાઈરાઈઝ બિલ્ડિંગ ઉપર જે હાઈ રિસ્કી જે ડ્રોન હોય છે જે અમે આસાનીથી નીચે ઉતારી શકીએ અને એનું પક્ષી બતાવી શકીએ. ચોક્કસ વાત કરીએ કે જે પ્રમાણે ડ્રોનની, તો ડ્રોનની ખાસ જે કહી શકાય કે પક્ષીઓને કઈ રીતના એમાં વધારે બચાવી શકાશે? ઘણી ફેરી એવું થતું હતું કે જ્યારે હાઈરાઈઝ બિલ્ડિંગ ઉપરથી જ્યારે કેબલ પસાર થતું હોય ત્યારે પક્ષીઓને બચાવવા માટેના અમારા જે અથાગ પ્રયત્નો થતા હતા એમાં 3-4 કલાક થતા હતા, પણ પક્ષી અમે બચાવી નહોતા શકતા. ઘણી ફેરી પક્ષીઓ મરી પણ જતા હતા. તો આવા સંજોગોના કારણે અમે લોકોએ ખાસ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે, જે ડ્રોન પક્ષીથી લગભગ 2-2.5 ફૂટ દૂર રહેશે અને આગળ એક હીટર સિસ્ટમ મૂકવામાં આવી છે, જે હીટરથી તે દોરીને કાપી નાખશે અને પક્ષી જેમાં ફસાયું છે તેમાંથી છૂટું થઈ જશે અને પાછું એને પોતાના ગગનવિહારમાં ઉડી શકશે. તો ચોક્કસ જે પ્રમાણે ડ્રોન છે તે ડ્રોનને પણ કહી શકાય કે અલગ પ્રકારની જે કહી શકાય કે વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ જે ડ્રોનની આગળ છે તે ડ્રોનની આગળ હીટર લગાવવામાં આવ્યું છે જેથી કરીને દોરી છે તે દોરી વાળી શકાય. જે જગ્યાએ ફાયરની ટીમ છે અને ખાસ કરીને રેસ્ક્યુ માટે ન પહોંચી શકે તે માટે આ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી છે. ચોક્કસ કોરોનાને લઈને જે કેટલીક વાર ઉત્તરાયણને લઈને પણ લોકો ખૂબ જ જે કહી શકાય કે વધુ આકર્ષણ હોય છે અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે પણ ખૂબ જ તે તૈયાર હોય છે, ત્યારે પક્ષીઓને બચાવવા માટેનો આ જે પ્રયોગ છે સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય છે. સાથે સાથે પક્ષી પ્રેમીઓ દ્વારા પણ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમને અને ખાસ કરીને જે સામાજિક સંસ્થાઓ છે કે સેવકો છે તેમના દ્વારા પક્ષી બચાવવા માટેની આ એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આશા છે કે આપ સૌ પણ એકબીજા સાથે પતંગનો પેચ લડાવવાની સાથે ચીકીની મજા માણશો અને ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહ અને કાળજી સાથે મનાવશો. અદિત પટેલ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.